આજે આપણે બનાવશું પાલક મેથીના વડા. આ મેથો આવે ને મોટો એ લીધેલો છે મેં એક બાઉલ. બે ચમચી ધાણા લેશું ને 2-3 ચમચી આપણે પાલક લેશું. પાલકને આવી રીતે કટ કરી લેવાની મોટી મોટી ને એક નાનો આપણે કાંદો લીધેલો છે ને 3 નંગ આપણે લીલા મરચાં લેશું. આ તીખા આવે ને એને આવી રીતે ટુકડા કરી લેવાના. આવી રીતે નાના નાના ટુકડા કરી લેવાના. અડધી ચમચી આપણે અજમો લેશું. બધા મસાલા પહેલા આમાં જ કરી દેવાના. સ્વાદ મુજબ મીઠું લેશું આપણે. આપણે 1/2 ચમચી હિંગ લેશું. આમાં હિંગનો ટેસ્ટ સારો આવે એટલે હિંગ લેવાની થોડી આગળ પડતી. 1 ચમચી ધાણા જીરું પાવડર, 1/2 ચપટી ગરમ મસાલો અને 1/2 ચમચી હળદર. આપણે 1 ચમચી લીલી ચટણી લેશું. આ ધાણા ફુદીના અને લસણ ને એની બધી ચટણી છે. એમાં મેં હળદર નાખેલી છે. આ ચટણીની રેસીપી તમને મારી ચેનલમાં મળી જશે. આપણે થોડા તલ નાખશું 1/2 ચમચીથી જાજા થોડા વધારે. ચપટી આપણે 16 નાખશું. 1 ચપટી એક જ નાખવાની. હવે એમાં 1 બાઉલ આપણે ચણાનો લોટ લેશું ને 2-3 મોટી ચમચી ચોખાનો લોટ લેવાનો. હવે પહેલા આ બધું મિક્સ કરી લેવાનું. મસળી લેવાનું લોટમાં બધું મિક્સ મસ્ત થઈ જાય મસાલો. હવે એમાં આપણે 1/2 ચમચી 1-1/2 ચમચી દહીં લેશું. એને મિક્સ કરી લેવાનું પહેલા. આપણે જરૂર પડશે તો જ પાણી નાખવાનું. દહીં છે, ભાત ભાજી ને બધું ધોયેલું હોય ને એટલે એનું પાણી છૂટે એટલે એમાંથી જ લોટ બંધાઈ જાય. તમારે જરૂર પડે તો જ પાણી નાખવાનું. આ લોટ થોડોક કડક રાખવાનો. આ પાણી નાખ્યા વગરનો આપણો લોટ બંધાઈ ગયો છે. 1/2 ચમચી આપણે દહીં નાખ્યું હતું મોટી ને મેથી ને બધું ધોયેલું હતું એટલે આવો લોટ આપણે બાંધવાનો છે. 1 બાઉલ લોટ હોય ને એટલે એમાં 1/2 ચમચી દહીં જોઈએ તો તમારો લોટ આવો સરસ બંધાઈ જાય. મોટી ચમચી હોય તો થાય. મસ્ત લોટ આપણે હાથથી કેળવી લીધો છે. હવે પહેલાં આપણે હાથને ધોઈ લેશું. હવે આપણે હાથમાં તેલ લગાવશું. આવી રીતે 2 હાથમાં આમ આખા હાથમાં લગાવી લેવાનું તેલ ને હવે આવા નાના નાના લેવાના લુવા. તમારે જેવડા વડા બનાવવા હોય એવડા આવી રીતે કરીને આવી રીતે થેપી લેવાના. મસ્ત જો આપણો લોટ બંધાણો છે. વડા તૂટતાય નથી ને મસ્ત બને છે. ને આવા પટલા રાખવાના, બહુ જાડા નહીં રાખવાના.
આવી રીતે આપણે બધા તૈયાર કરી લઈએ વડા. તેલ પણ આપણું ગરમ થઈ ગયેલું છે, હવે આપણે વડાને તરી લઈશું. તેલ પહેલાં એકદમ ગરમ હોવું જોઈએ, પછી એને ધીમું કરી દેવાનું. હવે એને આપણે ધીમે તાપે થવા દઈશું. મસ્ત બ્રાઉન થાય ને ત્યાં સુધી એને થવા દેવાનું. અત્યારે એને ફેરવવાના નથી, પછી આપણે પલટાવવાના. જો ઉપર આવી ગયા, હવે આપણે એને પલટાવી લઈશું. આવા થઈને ઉપર આવે ને પછી જ એને આવી રીતે પલટાવવાના. અને તમે બનાવીને આગળથી પણ રાખી શકો. જો તમારે 7-8 દિવસ રાખવાના હોય ને તો કાંદા નહીં નાખવાના, 3-4 દિવસ ચાલશે. વડા મસ્ત આપણા બ્રાઉન કલરના થઈ ગયા છે, હવે એને આપણે કાઢી લઈશું. જાવા મસ્ત. હવા એને થવા દેવાના. તૈયાર છે આપણા મેથી પાલકના વડા.